કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ શહેરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી નવીન સ્વ પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પાઠ નંબર એક ક્યાંથી જો જે વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યન પોથીના ભાગ નંબર એકના પાના નંબર તેતાલીસથી અડતાલીસ ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર એક છે ક્યાંથી જોવું વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં પ્રશ્ન એક છે નીચેના ચિત્રો મેળવા વસ્તુઓને ક્યાંથી જોવામાં આવી હશે સાચા શબ્દની નીચે લીટી દોરો મિત્રો જો આ ચિત્રને આપણે આવી રીતે જોવું હોય તો તેને ઉપરથી મિત્રો આ માહિતી મેળવી હશે એટલે કે ઉપરથી બાજુથી જોવી પડે બીજું ચિત્ર છે એને મિત્રો બાજુથી જોવે જોઈએ તો આવું ચિત્ર મળે ત્રીજું છે એને સામેથી જોઈએ તો આવું ચિત્ર મળે ચોથા ચિત્રને મિત્રો ઉપરથી જોઈએ તો આવું ચિત્ર મળે અને પાંચમા ચિત્રને આપણે ઉપરથી જોઈએ તો આવું ચિત્ર મળે બરાબર ચાલો આગળ જોઈએ બીજો પ્રશ્ન છે નીચે આપેલ ટપકાની મદદથી પેટર્ન ડિઝાઇન બનાવો મિત્રો સરસ મજાની આપણે એક પેટર્ન ડિઝાઇન બનાવી છે આવી રીતે તમે પણ પેટર્ન ડિઝાઇન બનાવી શકો છો તમે અહીંયા જોઈ શકો છો આપણે કેવી રીતે પેટર્ન ડિઝાઇન બનાવી છે તો આવી રીતે તમારે પણ યોગ્ય ટપકા જોડીને મિત્રો પેટર્ન ડિઝાઇન બનાવવાની છે આનો સ્ક્રીનશોટ પણ તમે પાડી અને એ પેટન ડિઝાઇન બનાવી શકો છો બીજું ત્રીજું નીચે આપેલ ટપકાને જોડીને ચોરસ અને લંબચોરસ દોરો મિત્રો અહીંયા આપણે આ લંબચોરસ દોરેલો છે તમે જોઈ શકો છો બરાબર આવી રીતે તમારે લંબચોરસ અને આ છે એ ચોરસ દોરેલો છે આ લીટી તમારે દોરવાની નથી બરાબર ચાલો એવી રીતે ચોરસ દોરવાનો છે ચાર નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો તો પહેલું છે પેન્સિલ તો આપણે પેન્સિલ અહીંયા દોરેલી છે આવી રીતે બેટ તો મિત્રો આવી રીતે બેટ પણ તમારે દોરવાનો છે પુસ્તક તો અહીંયા પુસ્તક દોરેલું છે પછી ચશ્મા તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે ચશ્મા પણ દોર્યા છે આવી રીતે તમારે ચશ્મા પણ દોરવાના છે અને છેલ્લે શીશી તો અહીંયા શીશી પણ કાચની દોરી છે તો આવી રીતે તમારે પેટર્ન છે એ બનાવવાની છે તમને મિત્રો ખ્યાલ આવી ગયો હશે બરાબર ચાલો યોગ્ય ટપકા જોડી અને આપણે યોગ્ય પેટર્ન બનાવીશું ચાલો આગળ જોઈએ પ્રશ્ન પાંચ નીચે આપેલા અડધા ચિત્રોની અરીસામાં જુઓ અને એ પૂર્ણ ચિત્ર બનાવો તો અહીંયા આપણે અરીસામાં જોઈએ તો આવી રીતે ચિત્ર તમારે પૂર્ણ મિત્રો કરવાનું છે જે આપણે અહીંયા કરેલું છે બરાબર તો ચાલો તમે આવી રીતે પૂર્ણ પણ ચિત્ર કરશો છ નીચે આપેલા ચિત્ર નંબર એક મુજબ બાકીના ચિત્રોની લીટી વડે સરખા ભાગ દોરી શકાશે કે નહીં શકાય તો આની મિત્રો દોર્યો છે એવી રીતે જુઓ આ આકૃતિને પણ બીજી આકૃતિની સરખા ભાગ થાય ત્રીજી આકૃતિ આકૃતિના સરખા ભાગ થશે ચોથી આકૃતિના નહીં થાય પાંચમી આકૃતિના સરખા ભાગ થાય છઠ્ઠીના પણ થશે સાતમીના પણ થાય આઠમીના પણ થાય નવમી આકૃતિના સરખા ભાગ થાય દસમી આકૃતિના પણ થશે અગિયારમી આકૃતિના થશે બારમી આકૃતિના નહીં થાય તેરમી આકૃતિના પણ સરખા ભાગ થાય જ્યારે ચૌદમી આકૃતિના સરખા ભાગ નહીં થાય ઓકે ખ્યાલ આવી ગયો હશે ચાલો હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો છે એની વાત કરીએ પહેલું વિમાનનું ચિત્ર છે તો આપણે આ વિમાનના ચિત્રને ઉપરથી જોઈએ તો આવી રીતે દેખાય બીજું સમડીનું ચિત્ર છે એને નીચેથી જોઈએ તો આવી રીતે ચિત્ર દેખાશે મિત્રો લકડખોદનું ચિત્ર છે એની સામેથી જોઈએ તો આવી રીતે ચિત્ર દેખાશે હવે આપણે ચાર નીચે આપેલા ટપકાની મદદથી ત્રિકોણ અને ષટકોણ દોરવાના છે તો અહીંયા મિત્રો આપણે ત્રિકોણ દોરેલો છે તમારે પણ આવી રીતે ત્રિકોણ છે એ બનાવવાનો છે અને ષટકોણ છે એ પણ મિત્રો આવી રીતે તમારે યોગ્ય રીતે ટપકા જોડીને બનાવવાનો છે ઓકે ચાલો આપણે બનાવેલા છે પાંચ નીચે આપેલા ચિત્રોની બીજો અડધો ભાગ દોરો મિત્રો આવી રીતે તમારી આકૃતિ છે એક અડધી કાતર છે તો એને આપણે પૂર્ણ કાતર પણ આવી રીતે દોરવાની છે અહીંયા પતંગિયું છે એને પણ આપણે આવી રીતે પતંગિયાને પણ અડધો ભાગને પૂર્ણ કરવાનો છે પછી કયા ચિત્રને તૂટક રેખાથી વિભાજિત કરીએ તો બે સમાન ભાગ બને તો અહીંયા મિત્રો એ એમ છે એને આપણે તૂટક રેખાથી વિભાજન કરીએ તો બે સરખા ભાગ બને એટલે કે ચિત્ર સાતમાં સમાન ભાગ બને જ્યારે ચિત્ર છમાં અને ચિત્ર આઠમાં સમાન ભાગ બનતા નથી બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી પણ નિવડશે અમે આશા પણ રાખીએ છીએ કે તમને આપણો વિડીયો ખૂબ જ ગમે હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો પણ ન ભૂલતા